સો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? ને મિત્રો, હું ને હિંમત આજે આવ્યા છીએ દરિયામાં ફરવા માટે. અને મિત્રો, ઘણા સમય પછી આજે અમે આવ્યા છીએ બે ફરવા. અને આજ દરિયો કાંઠે આવી ગયેલો છે. અને આ દરિયો છે મારી વાડીની બાજુમાં આવેલો છે તે દરિયો. અને આ દરિયો કાંઠે આવી ગયો છે હાવ. અને દરિયામાં બહુ મોટી મોટી શિલાઓ છે. તો આજે મિત્રો હું ને હિંમત જાઉં દરિયાની સફર કરવા માટે. આજમાં અજયભાઈ ને આતુભાઈ આવ્યા નથી, કેમ કે એ થોડાક કામમાં હતા. એટલા માટે અમે બે આજે આવ્યા છીએ, કેમ કે ગરમી ને એટલે બધું વાતાવરણ ફૂલ છે, એટલે થોડોક ઠંડો પવન સમય પસાર થઈ જાય ની બને બને સ્પેશિયલ ફરવા માટે જ આવ્યા છીએ. અને મિત્રો, આજે તડકો પણ બહુ લાટ છે, આ બધા અમે ગરમીના પલળી ગયા છીએ. અને મિત્રો, અહીંયા આવે છે દરિયાનો ઠંડો પવન થોડોક. અને હવે જશું મિત્રો આપણે નીચે દરિયામાં. ને અત્યારે મિત્રો આપણે ઊભા છીએ ત્યાં જંગલ છે જુઓ. અને આ જંગલમાંથી રસ્તો છે જવાનો. અને હવે અમે જશું નીચે દરિયામાં. ને મિત્રો આપણે જોઈશું આગળ. તો હાય મિત્રો, જુઓ આ છે દરિયો સામે દેખાય તે આપણે. અને અત્યારે અમે છીએ જંગલમાં ઉપર ઢોરામાંથી. અને આપણે આ રસ્તેથી નીચે ઉતરશું. હિંમતભાઈ એકલા આગળ આગળ હેલા જાય લટક લટક. અને જુઓ દરિયો કાંઠે આવી ગયો છે. તો આપણે નીચે જોઈને જઈએ દરિયો. મિત્રો અમે જુઓ અહીંથી દોડી નીચે ઉતરી ગયા છે અહીંથી. અને જે પાણાની મોટી શેળાઓ છે તે સામે છે, તો આપણે ત્યાં જઈને પણ જોઈશું. અને અત્યારે તો મિત્રો જુઓ દરિયામાં અમે ઉતરી ગયા કે સહી નીચે તો મિત્રો જે સામે જે દેખાય તે શીપ છે, પણ આપણે ઝૂમ કરીને જોઈશું, કદાચ જોવાની કોશિશ કરીશું. અને ઠંડો પવન આવે છે અને અહીંયા આમ મજા આવે છે. તો મિત્રો જો આ બહુ આગી છે શીપ, જો દેખાય તમને ઝાંકી ઝાંકી. બહુ ઝૂમ કરશું તો આપણે રેડાઈ જશે. જે સામે દેખાય તે શીપ છે. અને મિત્રો અત્યારે દરિયો કાંઠે આવી ગયો છે. અને હિંમતભાઈ ને રમતું માંડી છે. જો મિત્રો હજી પાણી કદાચ એટલે સુધી આવશે. અને આ દરિયો ખાલી થાય કે ભરાય ખબર નથી મિત્રો. અને જે સામે દેખાય તે માં ચામુંડાનું મંદિર છે, કાળિયા ભીલની દેવીનું ઊંચા કોટલા. અને આ દેખાય તે કાદી છે. આપણે કાદી માથે થઈને પછી તે મોટી શેળાવું છે પથ્થર, ત્યાં પથ્થરે જશું આપણે જોવા ફરવા. અને મિત્રો હિંમતભાઈ નાવાની મજા લઈ રહ્યા છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ આ કાદી છે. અને આ કાદીમાં આવી ગયા. અને મિત્રો મારો અવાજ કદાચ થોડોક ઓછો હોય છે, કેમ કે મિત્રો પાણી જુઓ મિત્રો કેવું ખકડે છે. અને પાણી એની લહેરમાં છે, મને પણ પલાળી દીધો. જુઓ થોડોક હવે હું અહીંયા થોડોક પાણીમાં અજમાવું. જો મિત્રો પાણીમાં અત્યારે હું આવી ગયો છું. અને મિત્રો પાણી અત્યારે બહુ જ ઠંડુ છે અને તડકા હશે, એટલે મિત્રો બહુ મજા. આપણે શેળાઉ પે પોગી ગયા. શેળાઉ એટલે કે પથ્થર મોટા. અને મિત્રો જો આ પથ્થરમાં આવી રીતની બધી લીલ જામી ગયેલી છે. આમાં બધી મચ્છી હોય, થોડી થોડી મચ્છી હોય છે, કહેલા હોય મોટા મોટા, એ આમાં પથ્થરોમાં હોય. જો આ બધી શેળાઉ છે. શેળાઉ એટલે પથ્થર ગુજરાતીમાં. હિંમતભાઈ કાંઈક દેખાડે છે, શું છે હિંમત?
હિંમત ભાઈ કાંઈક હાથ નહીં કરશે કે ગોદે છે જોવા અંદર કેટલી બધી પોલાર છે અને મિત્રો આપણે કહેતા હા ને કસલી જોવો મિત્રો અહીંયા એક કસલી છે જોવો લિંગુ કાઢે અને મિત્રો કાદાકેડ કહેવામાં આવે હાલો આગળ જઈએ આપણે હજી પથ્થર બહુ મોટા મોટા છે હા જો બહુ મોટા પથ્થર છે હવે આપણે શેળવું નથી કેવી મિત્રોમાં હાલવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે અમે પહેલાં પાણીમાં પડ્યા સપલા પડી જાય એટલે આમાં સહરે પછી અહીંયા તો જો બહુ મોટી પથ્થર છે જુઓ કેટલી ઊંડી છે અંદર ગુફાની ઘડે જુઓ અને અહીંયા પાણી આવી ગયું પાણી કાંઠે જ આવે છે કદાચ મિત્રો ફરવાની પણ બહુ મજા આવે હોય ટાઢો પવન આવે એટલે હા જો બધા પથ્થર જ છે મોટા મોટા